હલો ફ્રેન્ડ્સ પાઠ બરાબર સમજાઈ ગયો હેરી પટેલ શેમ્પુના ત્રણ ગ્રાહકોને વેચે છે એ સમજાઈ ગયું હવે આપણે આગળ ચાલીએ છીએ આપણે ત્રણ વિઝિટિંગ કાર્ડ વિશે પછી ચર્ચા કરીશું એમ કીધું હતું તે કરીએ છીએ પહેલો વિઝિટિંગ કાર્ડ છે હેરી પટેલનો હેરી પટેલ જુઓ વિઝિટિંગ કાર્ડ એટલે શું કે દરેક મોટી વ્યક્તિઓ ઓફિસર્સ કે કોઈ બિઝનેસમેન વેપારી પોતાના ધંધાનું પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે જ્યારે મીટિંગ કરતા હોય કે ગ્રાહકોને મળતા હોય કે ત્યારે એ લોકોએ એક નાનકડો કાર્ડ જેવો બનાવેલો હોય એના ઉપર એ લોકોનું નામ એ લોકોનો ધંધો સ્થળ ફોન નંબર શું પ્રોડક્ટ છે ક્યાં એ બધી માહિતી હોય એટલે એકબીજા સાથે આપલે કરે અને જ્યારે આપણે કોઈ માહિતી જોઈતી હોય તો આવા કાર્ડ પરથી મળી રહી છે એક જાતની નાનકડી જાહેરાત છે તમારા પેરેન્ટ્સ પણ બનાવેલા હશે અથવા તો તેમને પણ કોઈએ આપેલા હશે તો તમે ઘરે શાંતિથી આવવા જોજો ચાલુ સ્કૂલે તો સ્કૂલમાં મંગાવીને જોતા જતા પહેલો કાર્ડ હેરી પટેલનો છે જુઓ હેરી પટેલ પછી નીચે લખ્યું છે સેલ્સમેન એટલે આપણને સમજાઈ જશે કે એનો વ્યવસાય શું છે હવે કઈ કંપનીમાં કામ કરે છે તો હેપી હેર એન્ડ કેર આ કંપનીનું વસ્તુ એ વેચે છે પછી એક નીચે લાઈન લખી છે લેટ યોર હેર ઓલ્સો સ્માઈલ હવે દરેક કંપનીઓ પોતાનો એક લોગો એટલે કોઈ ચિહ્ન અથવા કોઈ વાક્ય બનાવે છે તો અહીંયા શેમ્પુનું વેચાણ છે એટલે એવું લખ્યું છે કે તમારા વાળને પણ હસવા દો સ્મિત કરવા દો તમને ખબર છે જી એલઆઈસીવાળાનું જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી એવું એક લોગો છે પછી ઘડી સાબુને એના પાવડર માટે કે પહેલાં ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એટલે દરેક કંપનીવાળા પોતાનું કાં તો કોઈક ચિહ્ન રાખે છે નાઇકી કંપનીવાળાનું ખરું હોય એવું ચિહ્ન છે ખબર છે ને સ્પોર્ટ્સ પેનના શૂઝ અને ટી શર્ટ પર તમે જોયું હશે તો એવી રીતે અહીંયા વાક્ય આપેલું છે હવે નીચે લખ્યું છે વિઝિટ હશે એટલે અમારી મુલાકાત ક્યાં તમે લઈ શકો તો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે એટી હેપી હેર ડોટ ઇન પછી કોન્ટેક્ટ મી એટલે તમારે મારો જો કોન્ટેક કરવો હોય સંપર્ક કરવો હોય તો એનું એડ્રેસ છે અને એમઓ એટલે મોબાઈલ નંબર આપ્યો છે ખ્યાલ આવી ગયો તમને ચાલો હવે આપણે બીજું જોઈએ છીએ તો બીજું છે મિસિસ શારદા મોદી શ્રીમતી શારદા મોદી કોઈ મોટી વ્યક્તિ છે બી એ પછી એલ એલ બી લખેલું છે બી એ એલ એલ બી એ એક મોટો શબ્દ છે જેનું ટૂંકું રૂપ છે જેને અંગ્રેજીમાં એબ્રિવેશન કહેવાય બી એ એટલે એક ડિગ્રી છે બેચલર ઓફ આર્ટ્સ તમે બારમી પછી આગળ જાઓ તો આર્ટ્સ કોમર્સ અને સાયન્સ આવે તેમાં આર્ટ્સ લઈને જો કોલેજ પૂરી કરો તો બી એ કહેવાવું પછી છે એલ એલ બી એલ એલ બી એટલે બેચલર ઓફ લો એન્ડ લેજિસ્ટ્રી એટલે વકીલ થયેલા છે વકીલની ડિગ્રી છે મેયર છે મેયર એટલે તમને ખબર છે કે મોટા મ્યુનિસિપાલટીના પ્રમુખ નીચે એડ્રેસ છે શારદાનગર ગુજરાત ઇન્ડિયા ક્યાંના છે તેની માહિતી છે હવે નીચે જુઓ કાઉન્સમાં ઓ લખેલું છે ઓ એટલે ઓફિસ ઓફિસનો નંબર છે અને આર આર એટલે રેસિડેન્સ રેસિડન્સ એટલે રહેઠાણ તો રહેઠાણનો નંબર લખેલો છે એટલે બંને નંબર તમને આપેલા છે અને નીચે વેબસાઇટ આપેલી છે એટલે તમારે શારદાબેનનો સંપર્ક કરવો હોય તો આ નંબર પર કરી શકાય હેરિયા માગ્યું હતું ને કાર્ડ એનું તેનું છે હવે ત્રીજું કાર્ડ જોઈએ છીએ રેશમા બ્યુટી પાર્લર વી કેર યુ અમે તમારી કાળજી લઈએ છીએ નેચરલ બ્યુટી કેર તો પ્રાકૃતિક સુંદરતાની કાળજી રેશમા બ્યુટી પાર્લર મહેંદી સ્પેશિયાલિસ્ટ હવે બ્યુટી પાર્લરમાં બીજું ઘણું થતું હોય પણ આ પાર્લરવાળા ખાસ મહેંદી મૂકવા માટેના સ્પેશિયાલિસ્ટ છે શોપ નંબર સેવન્ટીન નિયર સુપરમાર્કેટ માર્કેટ સનાલા રોડ મોરબી મોબાઈલ નંબર આપ્યો છે આ રીતના કાર્ડથી આપણને વધારે માહિતી મળે છે ચાલો હવે આપણે આગળ જઈએ છીએ મેં તમને નીચેનું વાક્ય કોણ બોલી શકે એવું કહ્યું હતું પાઠમાં આવતું ન હતું કોણ બોલી શકે તો એના જવાબ જોઈ લઈએ હાઉ કેન યુ સે દેટ ઇટ વીલ સેવ માય ટાઈમ તો મિસ્ટર જાડેજા એટલે જે હેલો આઈ એમ મિસ્ટર પટેલ એટલે હેરી એચ અવર કંપની હેઝ મેડ ડી સેમ્પુ એચ આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ કેર તો રેશમા આર આઈ નીડ યોર ફાઈવ મિનિટ્સ હેરી એચ

બોલે છે નહીં બોલી શકે એવા વાક્યો હતા હવે એક્ટિવિટી ફોર જુઓ હવે આ પાઠની અંદર થોડુંક પરીક્ષા સિવાય કોમન જે તમને અંગ્રેજીમાં બોલવા સમજવા કે પ્રતિભાવ આપવા માટે કામ લાગે એવી ઘણી વસ્તુ છે તે તમારે શીખવાની છે તમારા શિક્ષક આયસે રમત રમાડશે ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌસમાંથી શોધીને લખો જુઓ આયસે રમત તો અત્યારે રમી શકાય એવી નથી પણ અહીંયા કેટલાક એવા વાક્યો આપેલા છે જે નીચે ગુજરાતીમાં આપેલી પરિસ્થિતિમાં તમે અંગ્રેજીમાં બોલી શકો તો કયા કયા વાક્યો છે તે પહેલાં આપણે જોઈએ છીએ શ્યોર આઈ વિલ એટલે ચોક્કસ હું કરીશ અથવા આવીશ જે હશે તે બીજું વાક્ય થેન્ક યુ ફોર યોર ઇન્વિટેશન એટલે તમારા આમંત્રણ બદલ આભાર નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી ના સાહેબ અમારો નિર્ણય પંચામૃત ડેરી જવાનો છે આઈ એમ સોરી હું દિલગીર છું વી યુઝ અનધર સોરી બટ આઈ પ્રિફર ઓટોમેક પેન અમે બીજી વાપરીએ છીએ અને દિલગીર છું હું ઓટોમેક પેન વાપરું છું અને છેલ્લું મોમ ગીવ મી ટાઈમ મમ્મી મને થોડો સમય આપ ચાલો તમારે આમાંથી નીચે લખવાના છે હવે તમે શાંતિથી જ્યારે વાંચશો એટલે તમને ખબર પડશે જુઓ તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત લેવાનું નક્કી કરેલ છે તો તમે અહીંયા નીચે શું લખશો કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી ખ્યાલ આવ્યો હવે બીજું તમારી માતા તમને દુકાનેથી કોઈ વસ્તુ ખરીદવા માટે મોકલે છે ઈચ્છે છે તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો તમારું ગૃહ કાર્ય પંદર મિનિટમાં પૂરું થઈ જશે તો તમે તમારી મમ્મીને અંગ્રેજીમાં શું કહેશો મોમ ગીવ મી સમઇમ ખ્યાલ આવે છે આ વિનમ્રતાથી અંગ્રેજી બોલવાના શબ્દો છે એટલે ખાસ ધ્યાન રાખજો તમે તમારી રોજિંદી લાઈફમાં પણ બોલી શકો એવા છે ચાલો બીજા ત્રણ આવડશે ને તો હવે આગળ જઈએ છીએ હવે એક્ટિવિટી ફાઇટ તો એની અંદર એ છે ખાસ ધ્યાનથી સાંભળજો હા મિત્રો બે બેની જોડી બનાવો પણ અત્યારે જોડી શક્ય નથી એટલે જાતે જ કરવાનું છે નીચેના વાક્યમાંથી જો પ્રસ્તાવ હોય એટલે આપણને કંઈ પ્રપોઝલ મૂકી હોય તો તમારે એમાં એની સામે પી લખવાનું છે હવે જુઓ કોઈએ પ્રસ્તાવ મૂક્યો છે અને તમે તેમાં સંમત થાવ છો પાડો છો એવો જવાબ હોય તો તમારે એક્સેપ્ટ એટલે એ લખવાનો છે અને જો તમને એનો પ્રસ્તાવ મંજૂર નથી એણે જે વાત કરી તેમાં તમને ગમતું નથી તમે તૈયાર નથી તો એને ડિક્લેન એટલે ડી લખવાનો છે હવે અહીંયા ખાસ એ જોવાનું છે કે જો હ હોય તો યશ શબ્દ આવશે નહીં જો ના હોય તો નો શબ્દ આવશે નહીં તમારે સમજવાનું છે આ વિનમ્રતાથી બોલાતી અંગ્રેજીના શબ્દો છે મેં તમને આગળ પણ વિડીયોમાં કીધું હતું કે ના પાડવા માટે સોરી શબ્દનો ઉપયોગ કર્યો તો યાદ છે સાંભળ્યું હશે તો યાદ હશે તો જુઓ લેટસ પ્લે ચેસ ચાલો આપણે ચેસ રમીએ એટલે એક પ્રસ્તાવ મૂકેલો છે પ્રપોઝલ છે ને તો તમારે કાઉન્સમાં પી લખવાનું છે બુકમાં જ લખવાનું છે હવે બીજી વ્યક્તિ શું કહે છે ફાઈ નોટ શા માટે નહીં લેટેસ્ટ પ્લે ચાલો ચાલો આપણે રમીએ તો એ સંમત થયો છે એટલે એક્સેપ્ટ કર્યું છે તો એ એ લખવાનો અને ત્રીજું સોરી આઈ લાઈક ટુ પ્લે ખો ખો એટલે એને ચેસ નથી રમવું પણ ચોખ્ખી ના પાડીને નોટ કે નો શબ્દ વાક્યમાં નથી પણ એ શું કહે છે દિલગીર છું મને ખોખો રમવાનું ગમે છે એટલે એણે ઇન ડાયરેક્ટ ના કીધી છે તો એને માટે ડી લખવાનું તો મિત્રો આવા વાક્યો આવડશે તમને તો આના પછીના સેશનમાં હું જવાબ મૂકીશ ચાલો હવે આગળ ચાલીએ છીએ આ જ લેસનને આધારે તમારે પાછળ એક ટેબલ આપ્યું છે તેમાં કેટલા વાક્ય પ્રસ્તાવના છે યસ કેટલાય કીધું નો કેટલાય કીધું તે લખવાનું છે હવે એક્ટિવિટી છની અંદર વિજયભાઈ અને રાગીણીના સંવાદોને ઉદાહરણ મુજબ જોડો જો ફોન પર વાત કરવી એ પણ એક કળા છે અને અંગ્રેજીમાં વાત કરવી સમજવી એ પણ એક કળા છે હવે અત્યારે તો આપણે બધું ઓનલાઈન એટલે ફોનનો ઉપયોગ કરીએ છીએ તો ગમે તે રીતે વાતો નહીં કરાય તમે પરિવાર જોડે વાત કરો દુકાનદાર સાથે વાત કરો ઓફિસર્સ સાથે વાત કરો તમે રેલવેના અધિકારી બસ ડેપોના કે બેંકમાં જાઓ તો કેવી રીતે વાત કરાય અને એના કેવા જવાબો આવે એ બધું સાંભળતા અને સમજતા શીખવાનું છે હવે અહીંયા વિજયભાઈ અને રાગેણી એક દુકાનદાર એક ગ્રાહક દુકાનદારની સાથે વાત કરે છે તો કેવી રીતે વાત થાય તે સાંભળજો તમારે તો ફક્ત સાંભળવાની છે અને સમજવાની છે વિજયભાઈ સેઝ હેલો હેપી હર્બલ શેમ્પુ એટલે કંપનીનું નામ છે ત્યારે મજબૂત કે હલો આ હેપી હર્બલ શેમ્પૂ કંપની છે તો સમેથી જવાબ મળે છે યસ સર વોટ કેન આઈ ડૂ ફોર યુ જુઓ મોટી કંપનીવાળા કે દુકાનદારો આવી રીતે વ્યક્તિઓને વાત કરવા માટે રાખે છે અને એ લોકો ખૂબ વિનમ્રતાથી બોલે કે હા સાહેબ તમારા માટે હું શું કરી શકું તો સામેથી શું કહેશે કે આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પૂ ફોર માય શોપ હું મારી દુકાન માટે તમારી પાસેથી શેમ્પૂ ખરીદવા માગું છું તો સમ રાગીની શું પૂછશે કે હાઉ મેની બોટલ્સ યુ વોન્ટ તમને કેટલી બોટલ્સ એટલે કે બાટલીઓ જોઈએ છે તો વિજયભાઈ કહેશે ટ્વેન્ટી બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ કેન આઈ હેવ અ પ્રાઇસ લિસ્ટ મને વીસ બોટલ જોઈએ છે ડિફરન્ટ ટાઈપ્સ એટલે અલગ અલગ પ્રકારની તો શું મને કિંમતનું લિસ્ટ મળી શકશે પ્રાઇસ એટલે કિંમત ત્યારે સામેથી જવાબ મળે છે કે શ્યોર સર ચોક્કસ સાહેબ અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ અમારો સેલ્સમેન તમારી પાસે આવીને તમને આપી જશે આ રીતે તમારે સંવાદો કેવી રીતે થાય તે પૂરા કરવાના છે આ વસ્તુ ખૂબ અગત્યની છે એટલા માટે કે જો તમે ઇંગ્લિશ સ્પીકિંગના પણ કોર્સ કરશો ને તો તમને આવી રીતે વાત કરતાં જ શીખવશે એટલે અત્યારે બુકમાં આપ્યું છે લખવાનું નથી સમજવાનું છે પણ કેવી રીતે વાત થાય એ સમજવાનું છે હવે નીચેના વિકલ્પના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો જુઓ અહીંયા આ એક છે એ સિવાય પણ બીજા બે છે અને પરીક્ષામાં આ પ્રકારના સો ટકા પૂછાશે જ અને એને સમજવું બહુ જરૂરી છે જવાબ ઉપર આપેલા છે પિંક કલરથી જુઓ ફક્ત તમારે એને નીચે ગોઠવવાના જ છે પણ તે પણ નથી ગોઠવાતા એટલે તમારે ખૂબ ધ્યાનથી પહેલાં વાંચવાના એનો અર્થ સમજવાનો અને પછી ગોઠવવાના છે અહીંયા જુઓ આઈ વિલ યસ હુ ઇઝ સ્પીકિંગ મેડમ ઇઝ ઇન ધ મીટિંગ સોરી હેરી અને ચીમનભાઈ એટલે શારદાબેનનો સેક્રેટરી વાત કરે છે આપણે એમ અનુમાન કરીએ છીએ તો એ શબ્દો ગોઠવતા તમને આવડશે મિત્રો એના જવાબો મૂકીશું હવે એક્ટિવિટી સેવન છે એ ઝુબિન અને મમ્મી કોઈક વાત કરે છે એ પણ બહુ સરસ શબ્દોમાં છે કે કેવી રીતે વાતચીત થાય પણ મારી બુકમાં ખૂબ ઝંખું છપાયું છે વાંચી શકાય એવું નથી એટલે આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે ફક્ત તમારે ડાયલોગ શોધીને લખવાના છે કે ઝુબિન કંઈક પૂછે છે અને મમ્મી જવાબ આપે છે બરાબર ચાલો હવે આપણે એક્ટિવિટી એટ તરફ જઈએ છીએ એક્ટિવિટી એટની અંદર એક રેપર છે રેપ કરવું એટલે વીંટાડવું એટલે બોટલ કે ખોખા ઉપર કોઈ કાગળ જાહેરાત કે એની અંદર વસ્તુનું હોય એને રેપર કહેવામાં આવે તમે સ્પેલિંગ ધ્યાનથી જોજો ડબલ્યુ આર એપી રેપ એટલે વીંટાડવું તો આ હેપી હર્બલ શેમ્પુની જે બોટલ છે તેની ઉપર લગાવેલું એક કાગળ છે હવે આપણે અત્યાર સુધી તો તમે કદાચ જોયું હશે કે નહીં મને ખબર નથી પણ તમે બિસ્કીટ ખરીદો વેફર ખરીદો કોઈ દવા ખરીદો કંઈ પણ વસ્તુ ખરીદશો તો સરકારી ધારા નિયમ મુજબ એની ઉપર અંદર કઈ વસ્તુઓ વપરાય છે કેટલા પ્રમાણમાં વપરાય છે ક્યારે બની છે ક્યારે એ આઉટ ઓફ ડેટ એટલે નકામી થઈ જાય ક્યાં બની છે વજન કેટલું છે આ બધું લખવાનું ફરજિયાત છે પણ અહીંયા જે જાહેરાતનું છે આ હેપી હર્બલ હેર ક્લીન્સર એનું લખેલું છે પણ હવે તો તમે જોશો તો લીટી લીટી પાડેલું હોય એવું એક ચોરસ લોકો છે જેથી કમ્પ્યુટરમાં ફિટ થઈ જાય અને એ બધી નિશાનીથી જ ખબર પડી જાય પણ મિત્રો આ જાણકારી આપણે ખસ મેળવવી જરૂરી છે એક ગ્રાહક તરીકે અને ખસ કરીને દવા અને ખાવાની વસ્તુઓ ઉપર તમારે જોવું જરૂરી છે અત્યારથી શીખી જજો કે આ બધી વસ્તુઓ શું ને કેવી વપરાય એ આપણે જાણવું જોઈએ એટલે આ પાઠમાં પાઠલક્ષી સિવાય જનરલ નોલેજ પણ વધારે છે હું વાંચું છું ગુજરાતી સાથે તમે ધ્યાનથી સાંભળતા જજો હેપી હર્બલ હેર ક્લિન્ઝર હર્બલ એટલે જડીબુટ્ટી યુક્ત ક્લિન્ઝર એટલે સાફ કરનાર એનરીચડ એટલે સમૃદ્ધ છે સેનાથી વિથ આમલા અરીઠા શિકાકાઈ એન્ડ જાસૂદ આ ચાર વસ્તુઓથી ભરપૂર છે આ શેમ્પૂ પછી કાઉસમાં લખ્યું છે ફોર એક્સટર્નલ યુઝ ઓનલી એટલે આ દવા પીવાની કે ગળવાની નથી ફક્ત બહ્ય ઉપયોગ કરવાનો છે એક્સટર્નલ એટલે બહારનું ઇન્ટર્નલ એટલે અંદરનું હવે એની પદ્ધતિ આપેલી છે કે જેન્ટલી ક્લિન્ઝીઝ એન્ડ મેક્સ હેર સોફ્ટ જેન્ટલી એટલે નરમાશથી સફ કરે છે અને તમારા વાળને નરમ બનાવે છે એન્ડ બ્લેક અને કાળા પણ કરે છે ઇટ્સ રેગ્યુલર યુઝ હેલ્પ્સ કંટ્રોલ ડેન્ડ્રફ હેરફોલ એન્ડ પ્રી મેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર અને એનો નિયમિત ઉપયોગ કરશો તો એ તમને મદદ કરશે શેમાં તો કંટ્રોલ ડેન્ડ્રફ એટલે તમારા માથામાં ખોડો થતો કંટ્રોલમાં લાવશે ફોલ એટલે વાળ ખરતા ને કંટ્રોલમાં લાવશે અને પ્રી મેચ્યોર ગ્રેઇંગ ઓફ હેર એટલે અકાળે વાળ સફેદ થઈ જાય તે અટકાવશે હવે નીચે જુઓ ધ્યાનથી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી આમાં શું વપરાયું છે તો અરીથા ટ્વેન્ટી પરસેન્ટ આમલા ફિફ્ટીન પર્સન્ટ સિકાકાઈ ફિફ્ટી પર્સન્ટ જાસૂદ ફાઇવ પર્સન્ટ ચંદન ફાઇવ પર્સન્ટ ભ્રિંગરાજ ફાઇવ પર્સન્ટ વોટર ટુ મેક હંડ્રેડ પર્સન્ટ એન્ડ ફ્રેગરન્સ એટલે સુગંધ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ કોકોનટ ઓઇલ એટલે કોપરેલ સાથે મેળવેલી સુગંધ છે હવે ડિરેક્શન કે તમારે કેવી રીતે એને વાપરવાનું છે તો જેન્ટલી મસાજ ક્લિન્ઝર ઇન્ટુ વેટ હેર તમારે બહુ નરમ હાથે આ ક્લિન્ઝરને માથામાં મસાજ કરવાનો છે વેટ હેર એટલે ભીના વાળમાં એન્ડ સ્કાલ્પ એટલે ખોપરી પણ લીવ ઇટ ફોર ટુ થ્રી મિનિટ્સ અને બે ત્રણ મિનિટ સુધી રાખવાનું છે એન્ડ રીન્સ થરલી અને આખું થરલી એટલે આખે આખું સંપૂર્ણપણે ધોઈ નાખવાનું છે રિપીટ ઇટ નેસેસરી અને જો તમને એવું લાગે કે વાળ સાફ નથી થયા તો રિપીટ કરો જરૂર લાગે તો સેફ ફોર ડેઇલી યુઝ તમે દરરોજનો ઉપયોગ કરો તો પણ સલામત છે હવે નીચે જોતા જાઓ નેટ વોલ્યુમ વી ઓએલ એટલે વોલ્યુમ એટલે કેટલો જથ્થો છે વજન તો ટુ ટ્વેન્ટી એમ એલ બસો વીસ મિલીગ્રામ મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર એમએફજી મેન્યુફેક્ચર એટલે મોટા પાયે ઉત્પાદન થતું હોય તેને માટેનો છે તો લાઇસન્સ લેવું પડે એનો નંબર છે એમ એટલે મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ મેક્ વધારેમાં વધારે એકસો બાવન રૂપિયા લઈ શકાય પછી આ વસ્તુ જે ખસ જોવાની છે તે કે બેસ્ટ યુઝ બિફોર એટલે ક્યાં સુધી એનો સારામાં સારો ઉપયોગ કરી શકાય તો થ્રી યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ મેન્યુફેક્ચર મેન્યુફેક્ચરરે બનાવી તેનાથી ત્રણ વર્ષ સુધી એને સારા રીતે વાપરી શકાય પછી બગડવાની શરૂઆત થાય મિત્રો હું ખાસ દવા અને ખાવાનાની વસ્તુઓ વેફર બિસ્કીટ તમે જે ખૂબ ખાઓ છો ને તેને માટે કહું છું કે તમે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદો ત્યારે આ બધું જોજો શીખો તમે હવે નીચે કસ્ટમ કેર નંબર આપ્યો છે એટલે કોઈ કસ્ટમરને કંઈક પૂછવું હોય કે કંઈક ફરિયાદ નોંધાવવી હોય તો તેનો નંબર છે અને ઇમેલ એડ્રેસ છે તો આ રીતે તમે પણ કોઈપણ રેપર જોતા શીખો અને બીજા રેપર ભેગા કરો અને સમયના પાના પર એક પ્રોજેક્ટ આપેલો છે કે તમે લખો એમાં બે વસ્તુ લખેલી છે કી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કયા કયા મુખ્ય તત્વો વપરાયેલા છે અને પછી એમ લખેલું છે હાર્મફુલ હર્મ એટલે તમને નુકસાન કરે છે ઓર એટલે અથવા ને હર્મલેસ નુકસાન નથી કરતું તમના શરીરને બગાડે એવું તત્વ છે કે નથી તે જોઈને લેવાનું તેના વિશે લખવાનું છે એટલે અહીંયા એની આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે જો તમારથી થાય તો કરજો આ પ્રોજેક્ટ છે એટલે કમ્પલસરી નથી પણ કરશો તો તમને શીખવા ઘણું મળશે હવે અહીંયા ટેક્સ્ટ પૂરી થાય છે અને આપણે વર્કબુકમાં જેટલા એમ સી ક્યુ છે પેજ નંબર ટ્વેન્ટી ફાઈવ પર તે તમારે જાતે કરી લેવાના છે કારણ કે નેક્સ્ટ સેશનમાં આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું અને અહીંયા વર્કબુકની અંદર જે ત્રણ વિઝિટિંગ કાર્ડ આપણે જોયા તેની નીચે પણ પ્રશ્નો છે તે પણ કરવાના છે પછી ખરા ખોટા અને કોણ બોલે છે કરવાનું છે અને હવે સંવાદના જે બે ત્રણ પેરેગ્રાફ છે એક્ટિવિટી ફોર અને ફાઇવ પેજ નંબર થર્ટી થ્રી અને થર્ટી ફોર પર તે કરાવવામાં આવશે અને એક બીજો બરનો વિઝિટિંગ કાર્ડ છે આદિત્ય બુક સ્ટોર તેની ચર્ચા કરીશું એટલે તમે એમ લખીને તૈયાર રહેજો બાય